વાગરાના ખાડકંડાલી ખાતે 11 નિમિત્તે પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ અંગ્રેજી જાગૃતિ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરાના ખડખંડાલી ખાતે 11 નિમિત્તે પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ અંગ્રેજી શિક્ષણ જાગૃતિ અંગે નવતર અભિગમના ભાગરૂપે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વાગરાના ખડખંડાલી ગામે રીચ એન્ડ ટીચ અંતર્ગત પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી શિક્ષણ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો સેંકડો વિદ્યાર્થીઓએ લાભ ઉઠાવ્યો હતો. અંગ્રેજી શિક્ષણ પ્રત્યે મુસ્લિમ સમાજના બાળકોમાં ચેતનાનો સંચાર થાય તે હેતુને ધ્યાને લઈને 11મીની ન્યાઝ પ્રસંગે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વાગરા તાલુકાના ખોબા જેવડા ખડખંડાલી ખાતે મુસ્લિમ સમાજમાં અંગ્રેજી શિક્ષણ પ્રત્યે રસ રુચિ કેળવાય અને જાગૃતિનો સંચાર થાય તે હેતુસરથી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલ ભરૂચ દ્વારા રીચ એન્ડ ટીચ કાર્યક્રમ અંતર્ગત પર્સનાલિટી ડેવલપમેન્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ તબક્કે પટેલ વેલફેર હોસ્પિટલના સલીમ ફાંસીવાલાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા દર અઠવાડિયે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવે છે. આજે દુનિયા બદલાઈ રહી છે ત્યારે અંગ્રેજી શીખવું અને જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે. આંતરરાષ્ટ્રીય ભાષા હોવાથી તેને શીખવા વગર ચાલે તેમ નથી. આ પ્રસંગે પર્સનાલિટી ડેવલપમેન્ટ માસ્ટર ટ્રેનર મુનવ્વર જમાએ કહ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન આપવું ખૂબ મોટું પુણ્યનું કામ છે. ઇસ્લામ ધર્મમાં ઇકરાનું ખૂબ મહત્વ રહેલું છે. આજે માણસે માત્ર માનવી નહીં પરંતુ માનવતાવાદી ઇન્સાન બનવાની તાતી જરૂરિયાત છે. તેઓએ શિક્ષણમાં રહેલી શક્તિ અને શિક્ષણ આવવાથી થતા લાભો પર પ્રકાશ પાડ્યો હતો. સાથે શિક્ષણ આવવાથી વિઝન આવે છે અને પ્લાનિંગ થકી આગળ વધી શકાય છે. પ્રગતિ માટે ઇંગ્લિશ કેટલું જરૂરી છે તથા આજનો દોરમાં સર્વ વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ પર ભાર આપવા માટે અનુરોધ કર્યો હતો. પ્રોગ્રામમાં છાત્રો કરતા વિદ્યાર્થીઓની વધુ પડતી સંખ્યાએ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં અગાઉ વાગરાનગર તેમજ ખડખંડાલી ગામે છાત્રો દ્વારા સૂત્રોચ્ચાર સાથે બેનર દર્શાવીને રેલી યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ તેમજ વાગરાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. પ્રોગ્રામ સંપન્ન થતાં જ સર્વ લોકોને 11મીની આમ ન્યાઝ ખવડાવવામાં આવી હતી. આ તબક્કે કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલ, ઝુબેર પટેલ તેમજ ઇમરાન ડંસુ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઇમરાન ભટ્ટી તેમજ સાજિદ ભટ્ટી દરબાર અને ગામના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.